બનાસકાંઠાને અડીને આવેલો અરવલ્લી કે જ્યાં નાની મોટી ટેકરીઓ આવેલી છે. અરવલ્લીમાં બારે માસ પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી હોય છે. અરવલ્લી પ્રકૃતિના ગોદમાં સમાયેલું હોય તેમ દૂર દૂરના લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે. તેથી અહીં વર્ષ દરમિયાન કેટલાય પર્યટકો આ ગિરિમાળાને માણવા આવતા હોય છે. ત્યારે વાત કરવાની છે ફાગણ માસની, તો અત્યારે અરવલ્લીની ગિરિમાળાઓ તેમજ બનાસકાંઠાના અંબાજી દાંતા જેવા વિસ્તારોમાં કેસરિયાનો રંગ ચડ્યો હોય તેમ સોળે કળાએ કેસુડાના ફૂલોની ચાદર પથરાઈ છે. જો કે આ વિસ્તારોમાં કંઈક અલગ જ પ્રકારનો નજારો જોવા મળી રહ્યો છે. હોળી આવતા જ રંગબેરંગી કેસુડાના ફૂલ ખીલી ઉઠ્યા છે. અરવલ્લી અને દાંતા તાલુકાની અનોખી ઓળખ તરીકે ઓળખાતા કેસુડાના ફૂલ નાના અને કુમળા છે, પણ અનેક ફાયદાઓથી ભરપૂર ગુણકારી છે. આદિકાળથી કુદરતી અને આયુર્વેદના ઉપચારમાં કેસુડાના ફૂલોનું ખૂબ જ મહત્વ રહેલું છે. કહેવાય છે કે કેસુડાના ફૂલોથી નાના બાળકોને સ્નાન કરાવવામાં આવે તો બાળક સ્ફૂર્તિલું રહે છે, અને કેસુડાના ફૂલોથી સ્નાન કરવાથી ચામડીના રોગોથી પણ મુક્તિ મળે છે. તેમજ ધાર્મિક કાર્યક્રમોમાં પણ કેસુડાના ફૂલને વિશેષ મહત્વ આપવામાં આવતું હોય છે. વધુમાં આપણે પુરાણોમાં નજર કરીએ તો એવું કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ ગોપીઓ સંગ કેસુડાના ફૂલોથી હોળી રમતા હતા. ત્યારથી હોળી ધૂળેટીનો તહેવાર મનાવવામાં આવે છે. પરંપરાગત રીતે આજે પણ ગુજરાતના આદિવાસી સમાજના લોકો કેસુડાની ફૂલોની હોળી મનાવે છે. પહેલાં હોળી ધૂળેટીનો તહેવાર કેસુડાના રંગથી મનાવવામાં આવતો હતો, ત્યારે આજના લોકો કેમિકલવાળા રંગોનો ઉપયોગ કરી હોળી ધૂળેટી રમે છે.